બહેનો ભારત દેશના નાગરિકો ધ્યાનથી સાંભળો કશું સંભળાય છે હા સંભળાય છે ચૂંટણીનો પડઘમ સંભળાય છે લોકશાહીનો મોટો પર્વ આવી રહ્યો છે આપણા જનપ્રતિનિધિ પસંદ કરવાનો મોકો આવી રહ્યો છે તો થઈ જાઓ તૈયાર રહેજો તૈયાર જોજો કોઈ મોકો ચૂકી ન જતા આજે અમે શેરજેર સોનાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તમને એક રોચક અને મનોરંજક સફર કરાવીશું મહાપર્વ વિશે થોડું જાણીશું એ જાણવા માટે આપણે કેટલાક પાત્રોને મળીશું તો ચાલો થઈ જાઓ તૈયાર આજનો આપણો આ અનુભવ આપણને દેશના લોકતંત્રના વિકાસ સાથે જોડશે દેશનું ભવિષ્ય નક્કી કરવા બે બાબતો ખૂબ જ અગત્યતા ધરાવે છે પહેલી આપણા અધિકારો પ્રત્યે આપણી જાગૃતતા અને દેશની ચૂંટણી અને એની સમજ તો ચાલો કેટલાક પાત્રોને મળીએ તેમના પરિચયના માધ્યમથી વધુ સારી રીતે સમજીએ નિવૃત્ત અધ્યાપક શ્રીમાન દેશ પાંડેજી અને તેમના મિત્ર અને આજે તેમની પૌત્રી સંધ્યા જે કોઈ સંશોધન કરી રહી છે ટ્રેન ટ્રેન અરે ગોપાલ કોણ આવ્યું છે જોતો જરા અરે બેટા સંધ્યા તું આવી ગઈ ખૂબ સરસ ખુશ રહો બેટા મને માફ કરજે હું તને લેવા ના આવી શક્યો આ ગોપાલે મને એવો ફસાવ્યો કે અરે દાદાજી નો પ્રોબ્લેમ હું આવી ગઈ ને અરે ગોપાલ કાકા નમસ્તે અરે દીદી યુ સ્પીક વેરી ગુડ ગુજરાતી આઈ મેક ટી ફોર યુ જિંદરક વાળી અરે કાકા જિંદરક નહીં જિંજર વાળી અરે સંધ્યા બેટા બોલ તારે નિષદનું શું થયું હવે તો મને તમારી ઉપર જ ભરોસો છે મમ્મી એવું કહેતી હતી કે તમે ઇલેક્શન કમિશન અંગે ઘણું બધું રિસર્ચ કર્યું છે એ તો બેટા મારા રસનો વિષય છે પણ એક કામ કરીએ એ પહેલા હું તારો એક ટેસ્ટ લઈશ ટેસ્ટ કેવો ટેસ્ટ હું અને મારો મિત્ર એ જાણવા માંગીએ છીએ કે તું તારા રિસર્ચના વિષય વિશે કેટલું જાણે છે અને કેટલું હુંમર કરીને આવી છે જો બેટા આઝાદી પછીના ભારતની ચૂંટણીઓની સફર એકમાત્ર સંશોધનનો વિષય નથી તે આપણા દેશની વિકાસ ગાથા છે એટલે આપણા દેશની વાર્તા ચૂંટણીની વાર્તા બિલકુલ સાચું ચાલ મને જણાવ ભારતમાં પ્રથમ વખત ચૂંટણી ક્યારે થઈ હતી ખૂબ સહેલો સવાલ છે દાદાજી 1951 અને 1952 માં સાચો જવાબ આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી થઈ હતી 25 ઓગસ્ટ 1951 થી 27 માર્ચ 1952 સુધી પણ દાદાજી આટલી બધી લાંબી ચૂંટણી કેમ કારણ કે ભારતના કેટલાક વિસ્તારોમાં શિયાળામાં આવન જાવન બંધ થઈ જતી હતી એટલે પહેલા ત્યાં ચૂંટણી કરવામાં આવી હતી જેવું કે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં ને તારો જવાબ અડધો સાચો અને અડધો ખોટો છે કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં પહેલી વાર ચૂંટણીઓ 1967 માં થઈ હતી આજનો હિમાચલ પ્રદેશ તે સમયે પંજાબ હતું અરે દાદાજી હજી મારી રિસર્ચ શરૂ પણ નથી થઈ અને તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો આપણા દેશની ચૂંટણી વિશે તારે વધુ જાણવું હશે તો મારે તને દેશની સફર કરાવવી પડશે એક વિશેષ વ્યક્તિ સાથે તારી મુલાકાત કરાવવી પડશે જેણે આઝાદ ભારતમાં પ્રથમવાર પ્રથમ મતદાર તરીકે પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો એટલે ઇન્ડિયાસ ફર્સ્ટ વોટર વાવ ઇટ્સ અમેઝિંગ ભારતના પ્રથમ મતદાર હતા શ્યામ શરણ નેગીજી મારું નામ શ્યામ શરણ નેગી છે હું હિમાચલ પ્રદેશનો વતની છું મારો જન્મ 1 જુલાઈ 1970ના રોજ થયો હતો આજે મારી ઉંમર 106 વર્ષની છે હું વ્યવસાય શિક્ષક હતો મેં ભારતની દરેક ચૂંટણીમાં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે વાહ નેગીજી વાહ શ્રી નેગીજી પોતાના અધિકાર અને કર્તવ્યને ખૂબ સારી રીતે સમજ્યા છે દાદાજી પ્રથમ વોટર વિશે જાણી ખૂબ આનંદ થયો પરંતુ અધિકાર અને કર્તવ્યમાં કશી ખબર ના પડી અરે દીકરા મતદાન એ એકમાત્ર આપણો અધિકાર નથી પણ કર્તવ્ય અને ફરજ છે ચાલ આજે હું તને આપણી રાજધાની દિલ્હીની ઝાંકી કરાવું જો સંધ્યા આ છે આપણું રાષ્ટ્રપતિ ભવન અરે દાદાજી કેટલું વિશાળ છે આપણું રાષ્ટ્રપતિ ભવન દુનિયાની સૌથી મોટી ઇમારતમાં એક છે હવે જો આ છે આપણું સંસદ ભવન દાદાજી આના ફોટોગ્રાફ્સ તો મેં જોયા છે જે લોકતંત્ર માટે ચૂંટણીઓ થાય છે તેનું કેન્દ્ર આ જ છે દેશના નિયમ કાયદા બનાવવાની
સૌથી મોટી સંસ્થા છે. આ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં 15 ઓગસ્ટ 1947 રોજ અંગ્રેજોએ આપણા રાષ્ટ્રને આઝાદ રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. દાદાજી આ કઈ ઇમારત છે? આ છે નિર્વાચન સદન, એટલે કેન્દ્રીય ચૂંટણી આયોગ, જેને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ સંસ્થા ભારતની લોકશાહીનું હૃદય છે. 125 કરોડની વસ્તીમાં દેશમાં કોઈ ભેદભાવ વગર ચૂંટણીઓ કરાવી કમાલની જ આયોગની છે ને. શું તમને ખબર છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતની આઝાદી બાદ લગભગ 1950 માં, બરાબર ને? બિલકુલ બરાબર. પરંતુ તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધી તેમાં ઘણા બધા ફેરફારો થયા છે. શરૂઆતમાં ચૂંટણી કમિશન એક સદસ્ય હતો, પરંતુ અત્યારે ચૂંટણી આયોગમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 નાયબ ચૂંટણી કમિશનર હોય છે. દાદાજી આ ચૂંટણી કમિશનરની નિયુક્તિ કોણ કરે છે? આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની અને નાયબ ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે, જેમનો કાર્યકાળ મુખ્યત્વે 6 વર્ષનો હોય છે. ભારત જેટલા વિશ્વની સૌથી લોકશાહી ધરાવતા દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરવી મોટી સમસ્યા છે. પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ કમાલનું છે, ખબર નહીં કેવી રીતે કરી લે છે. આપણા દેશની ચૂંટણીઓ કોઈ નાનો સૂનો પ્રસંગ કે ઇવેન્ટ નથી, આ માટે લાખો લોકોની જરૂર પડે છે.